Welcome to GJ1 Studio Language Tutors. તો મિત્રો, ફ્રેન્ડ્સ, એટ પ્રેઝન્ટ અમે આશા રાખીએ છીએ કે તમે બધા મિત્રો તમારી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીમાં ખૂબ જ તલ્લીન થઈ ગયા હશો મિત્રો, બરાબર. અમે તમારી સાથે છીએ. અમે તમને વેરાયટી ઓફ ગ્રામરની જેટલી બી પ્રેક્ટિસ થાય, જેટલા ટોપિક કવર થાય એ અમે કવર કરવાનો પ્રયત્ન મિત્રો કરી રહ્યા છીએ. તો બી વિથ અસ એન્ડ ટ્રાય ટુ ટેક ધ રિયલ એડવાન્ટેજ ઓફ અવર વિડીયોઝ, રાઈટ ફ્રેન્ડ. તો આજે આપણે એક્સરસાઇઝ નંબર 10માં થોડા આગળ વધીએ છીએ અને એની અંદર આપણે એક્ઝામની અંદર છે ને, તમને ઇડિયમ્સ પ્રિસિઝનનું બી બહુ મહત્ત્વ હોય છે. રૂઢિપ્રયોગો આપણે ગુજરાતીમાં એને કહીએ. હવે રૂઢિપ્રયોગો જે છે એ લેંગ્વેજની બ્યુટીમાં ઘણો વધારો કરે છે. સમટાઈમ્સ આપણી સ્પોકન ઇંગ્લિશ કે રિટન ઇંગ્લિશમાં તમે એક કે બે જગ્યાએ ઇડિયમ્સ પ્રિસિઝનનો ઉપયોગ કરો ને મિત્રો, તો તમારો નિબંધ કે તમારો રિપોર્ટ ઇટ લુક્સ ગુડ. ઇટ યુ કેન ક્રિએટ ધ ઇમ્પ્રેશન બાય યુઝિંગ ઇડિયમ્સ ઇન યોર પર્ટિક્યુલર રાઇટિંગ. તો મિત્રો, તમે ઘણી બધી ઇડિયમ્સ અમે તમને આપી રહ્યા છીએ, અમુક ઇડિયમ્સ અમે તમને મિનિંગ સાથે સમજાવી રહ્યા છીએ મિત્રો, બરાબર. તો આજના સેશનમાં આપણે એક્સરસાઇઝ નંબર 10 જે છે એમાં આપણે પ્રયત્ન કરીએ. તો લેટ અસ સી કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન બાય ચૂઝિંગ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ગીવન ઇડિયમ ઇન ધ સેન્ટેન્સ. હવે મિત્રો, તમે અહીંયા જે વાક્ય આપેલું છે એ વાક્યમાં આપણે ઇડિયમનો ઉપયોગ કરેલો છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરેલો છે. હવે એ રૂઢિપ્રયોગનો મિનિંગ શું થાય એના માટે તમને બે ઓપ્શન આપેલા છે બ્રેકેટમાં. તો એમાંથી વિચ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન યુ હેવ ટુ નોટ ડાઉન ઇન યોર પર્ટિક્યુલર નોટ, બરાબર મિત્રો. તો તમે બી વિથ અસ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો પહેલું વાક્ય છે મિત્રો કે શ્રી નરેન્દ્ર મોદી અવર પ્રાઇમ મિનિસ્ટર વોઝ એબલ ટુ સ્વે ધ મોબ વિથ હિઝ ગિફ્ટ ઓફ ગેપ. શ્રી નરેન્દ્ર મોદી અવર પ્રાઇમ મિનિસ્ટર વોઝ એબલ ટુ સ્વે ધ મોબ વિથ હિઝ ગિફ્ટ ઓફ ગેપ. તો આપણે આનું ગુજરાતી શું થાય મિત્રો કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હે ને, જે લોકો હતા એને પોતાની જે ગિફ્ટ ઓફ ગેપ, આ ગિફ્ટ ઓફ ગેપનો મિનિંગ શું થાય એનાથી એ લોકોને ઇમ્પ્રેસ કરી દીધા આપણે, એવું મિનિંગ છે. તો શ્રી નરેન્દ્ર મોદી અવર પ્રાઇમ મિનિસ્ટર વોઝ એબલ ટુ સ્વે ધ મોબ વિથ હિઝ ગિફ્ટ ઓફ ગેપ. તો ગિફ્ટ ઓફ ગેપ એનો મિનિંગ મતલબ એવું થાય કે ફ્લુઅન્સી ઓફ સ્પીચ. એનો અર્થ શું થશે મિત્રો? ફ્લુઅન્સી ઓફ સ્પીચ થશે, આપણે એ યાદ રાખવાનું. તમારે ગિફ્ટ ઓફ ગેપ એટલે તમારે ચોપડામાં લખી રાખજો, ફ્લુઅન્સી ઓફ સ્પીચ એ યાદ રાખજો, બરાબર મિત્રો. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ પછી સેકન્ડ નંબરનું વાક્ય છે કે માય સિસ્ટર્સ બેસ્ટ જોક્સ ફેલ ફ્લેટ. તો ટુ ફોલ ફ્લેટ એનો મિનિંગ શું થાય? એક ઇડિયમ છે ટુ ફોલ ફ્લેટ. તો મારી બહેનના જે સારામાં સારા જોક્સ હતા ને, હવે તમને ઓપ્શન આપેલા છે હેડ નો ઇફેક્ટ અને રિઝલ્ટેડ ઇન ટોટલ ફેલ્યોર. તો મારા બહેનના જે બેસ્ટ જોક હતા એની કોઈ અસર ન હતી અને ટોટલ એનું રિઝલ્ટ શું હોય, ટોટલ નિષ્ફળ ગયા. તો આની અંદર આપણે મિત્રો આનો જવાબ શું આવશે મિત્રો? એ ઇઝ ધ કરેક્ટ આન્સર. માય સિસ્ટર્સ બેસ્ટ જોક ફેલ ફ્લેટ, દેટ મીન્સ હેડ નો ઇફેક્ટ, એને કોઈ અસર ના થઈ. ઇઝ ઇ ક્લિયર મિત્રો? હવે આપણે થોડા આગળ વધીએ. તો એની અંદર 3 નંબરનું વાક્ય મેં તમને આપ્યું છે કે માય નેબર સન ઇઝ અ ક્વીયર ફિશ, સો આઈ હેવ ઓલવેઝ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ. ક્વીયર ફિશ, એ ક્વીયર ફિશ એ તમે તમારા નોટમાં લખી રાખો, એનો મિનિંગ સુધા તમે સમજાવું છું. એ ક્વીયર ફિશ તમારી એક્ઝામમાં આવે મિત્રો, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ, ક્વીયર ફિશ ઇઝ ઇક્વલ ટુ અ સ્ટ્રેન્જ પર્સન. તો મારી પડોશીનો જે દીકરો છે ને, બહુ વિચિત્ર માણસ છે, તેથી આઈ હેવ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, તેથી હું એને સમજવામાં નિષ્ફળ ગયો છું. માય નેબર સન ઇઝ અ ક્વીયર ફિશ, મારો પડોશીનો દીકરો વિચિત્ર વ્યક્તિ છે, તેથી સો આઈ હેવ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, એને સમજવામાં તેથી હું નિષ્ફળ ગયેલો છું. તો એ ક્વીયર ફિશ ઇઝ ઇક્વલ ટુ અ સ્ટ્રેન્જ પર્સન, બરાબર મિત્રો. એ થોડા આપણે આગળ વધીએ. 4 નંબરનું વાક્ય મિત્રો તમને આપ્યું છે કે પ્લીઝ ડોન્ટ માઇન્ડ વોટ માય બ્રધર ઇઝ સેઇંગ, હી ઇઝ ઓનલી ટોકિંગ થ્રુ હિઝ હેટ, બરાબર. ટુ ટોક થ્રુ વન્સ હેટ, ટુ ટોક થ્રુ વન્સ હેટ એનો અર્થ શું થાય? તો આ વાક્યના મિનિંગ પ્રમાણે તમને સમજાવો મિત્રો કે મારું ભાઈ જે કહે છે ને સર,
એની મહેરબાની કે તમે બહુ માઇન્ડ પર ના લેતા, વાંધો નહીં લેતા, કારણ કે એ હંમેશા બહુ ફાલતુ વાતો કરે, નોનસેન્સ વાતો કરે છે. તો ટોકિંગ થ્રુ હિઝ હેટ ઇઝ ઇક્વલ ટુ ટોકિંગ નોનસેન્સ, એ યાદ આવશે. તમે તમારી બુકમાં મારી સાથે સાથે મિત્રો લખી રાખજો. આ બધી ઇડિયમ તમારી એક્ઝામ ઓરિએન્ટેડ બહુ જ કામની છે. અંગ્રેજી ભાષામાં ઘણી બધી ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે, એમાંથી આપણને એક્ઝામમાં કઈ લાઇકલી ટુ બી આવશે, આપણે એ પ્રમાણે તમારું આ બધું એસાઇનમેન્ટ બનાવેલું છે મિત્રો. તો બી વિથ અસ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો ટોક થ્રુ વન્સ હેટ ઇઝ ઇક્વલ ટુ ટોકિંગ નોનસેન્સ. હવે મિત્રો પાંચ નંબરનું વાક્ય આવ્યું કે માય ફ્રેન્ડ કેન ટર્ન હિઝ હેન્ડ ટુ એનીથિંગ. માય ફ્રેન્ડ કેન ટર્ન હિઝ હેન્ડ ટુ એનીથિંગ. તો મારો મિત્ર ટર્ન વન્સ હેન્ડ એવું આપને આપેલું હોય તો મેં બે ઓપ્શન આપ્યા છે, એડેપ્ટ હિમસેલ્ફ અને મેક ધ બેસ્ટ યુઝ ઓફ ટાઈમ. તો મારો મિત્ર છે ને કોઈપણ જગ્યાએ એ અનુકૂળ થઈ શકે છે. ટુ ટર્ન વન્સ હેન્ડ દેટ મીન્સ અર્થ શું થશે મિત્રો, ટુ એડેપ્ટ હિમસેલ્ફ. માય ફ્રેન્ડ કેન ટર્ન હિઝ હેન્ડ ટુ એનીથિંગ મતલબ કોઈપણ જગ્યાએ એડજસ્ટ થઈ શકે છે, એ ઇઝ ધ કરેક્ટ આન્સર મિત્રો. આમાં તમારી નોટમાં લખી રાખો કે ટર્ન વન્સ હેન્ડ ઇઝ ઇક્વલ ટુ એડેપ્ટ વન સેલ્ફ હતા. બરાબર મિત્રો. તો હવે આપણે છઠ્ઠા નંબરનું વાક્ય જોઈએ મિત્રો, કે માય ફાધર ટોલ્ડ મી દેટ ધેર વોઝ અ જોબ ફોર મી ટુ કટ માય ટીથ ઓન. ટુ કટ માય ટીથ ઓન અથવા ટુ કટ વન્સ ટીથ ઓન, એ ઇડિયમ છે. એનો મિનિંગ શું થશે કે મારા પપ્પાએ મને એવું કહ્યું કે એક નોકરી એવી હતી કે જેમાં મને અનુભવ મળે. તો ટુ કટ વન્સ ટીથ ઓન એવું આવે એક્ઝામમાં, તો તમારે એનો મિનિંગ સમજવાનો મિત્રો કે ટુ ગેઇન એક્સપિરિયન્સ, આપણે એ મિત્રો યાદ રાખવાનો, અનુભવ મેળવવો. બીજામાં તમને આપે છે ટુ અર્ન એ હેન્ડસમ સેલેરી, સારો પગાર મેળવવો. તો પપ્પાએ જે મને કીધું વાક્યમાં એ પ્રમાણે આનો મિનિંગ એવો થાય, તો ટુ કટ વન્સ ટીથ ઓન એટલે આપણે ટુ ગેઇન એક્સપિરિયન્સ, અનુભવ મેળવવો, એવું મિનિંગ થશે મિત્રો. હવે આપણે સાત નંબરનું વાક્ય જોઈએ મિત્રો. તો સાત નંબરમાં મેં તમને આપ્યું છે કે વિરાટ કોહલી ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. વિરાટ કોહલી ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પ્લેડ વિથ કોન્ફિડન્સ, પ્લેડ વિથ કોન્ફિડન્સ એન્ડ ડિટર્મિનેશન. બરાબર, બિકોઝ ધ ઓનર ઓફ ધ ટીમ વોઝ એટ સ્ટેક. તો મિત્રો વિરાટ કોહલી જે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન છે એ બહુ કોન્ફિડન્સથી અને અડગ નિર્ણયથી દૃઢ નિશ્ચયથી રમ્યો, કારણ કે ટીમનું આખું જે ક્રેડિટ હતી ને એ જોખમમાં હતી. તો એટ સ્ટેક આવે મિત્રો આ રીતે, એટ સ્ટેક આપણને એક્ઝામમાં પૂછાયું, તો એટ સ્ટેક ઇઝ ઇક્વલ ટુ ઇન ડેન્જર, એ યાદ રાખવાનું તમારા મિત્રો, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એટ સ્ટેક એટલે જોખમમાં હતી. વિરાટ કોહલી જે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો એ કોન્ફિડન્સથી અને દૃઢ નિશ્ચયથી રમ્યો, કારણ કે ટીમનું જે ક્રેડિટ હતી એ જોખમમાં હતી. એટલે એટ સ્ટેક ઇઝ ઇક્વલ ટુ ઇન ડેન્જર, એ તમે તમારી બુકમાં લખી નાખો પ્લીઝ મિત્રો. હવે આપણે આઠ નંબરનું સેન્ટેન્સ આવે મિત્રો, કે માય ફ્રેન્ડ ઓલવેઝ પ્રોમિસિસ દેટ હી વિલ હેલ્પ. મારો ભાઈબંધ મને હંમેશા વચન આપે છે કે એ મદદ કરશે, બટ વેન ઇટ કમ્સ ટુ ધ ક્રંચ, પણ જ્યારે વેન ઇટ કમ્સ ટુ ધ ક્રંચ, કમ્સ ટુ ધ ક્રંચ એ ઇડિયમ છે મિત્રો, હી ડઝ નથિંગ. હે ને, એટલે ટુ કમ ટુ ધ ક્રંચ એવું આવે એક્ઝામમાં, એ ઇડિયમનો મિનિંગ થાય કે જ્યારે નિર્ણાયક ઘડી આવે, ખરેખર મદદ કરવાનો ટાઈમ આવે, એ ટાઈમે મદદ નથી કરતો, આવું વાક્યનો મિનિંગ છે. કે માય ફ્રેન્ડ ઓલવેઝ પ્રોમિસિસ દેટ હી વિલ હેલ્પ, બટ વેન ઇટ કમ્સ ટુ ધ ક્રંચ હી ડઝ નથિંગ. દેટ મીન્સ એ ડિસિસિવ મોમેન્ટ, કમ ટુ ધ ક્રંચ ઇઝ ઇક્વલ ટુ નિર્ણયાત્મક ઘડી જ્યારે આવે ત્યારે મારો મિત્ર મને મદદ કરતો નથી, એવું વાક્ય તમને આપેલું જ મિત્રો. તો કમ ટુ ધ ક્રંચ તમે લખી રાખજો, એની સામે ડીસીસી મોમેન્ટ લખી નાખો, અને ઘરે બી તમે મિત્રો આ પ્રેક્ટિસ કરજો. બે ચાર વખત તમે તમારા ગ્રુપમાં ઇડિયમ મિત્રોને પૂછો, એનો મિનિંગ પૂછો, વાક્ય બનાવો, વાક્ય સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. બરાબર, અને અમે તમારા માટે સારા સારા ટેસ્ટ પેપર બનાવી રહ્યા છીએ મિત્રો. લોટ્સ ઓફ થિંગ્સ આર રેડી ફોર યુ, પણ તમે થોડો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરો
પછી વી આર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વિથ યુ, અને જેથી કરીને તમારી એક્ઝામમાં તમારું ટોપ રિઝલ્ટ આવે અને યુ કેન મટરલાઇઝ યુઅર ડ્રીમ મિત્રો. તો હવે આપણે મિત્રો 9 નંબરમાં આવ્યા કે વેન માય સિસ્ટર ટેલ સ્ટોરીઝ અબાઉટ હર સેલ્ફ શી ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુ ડ્રો ધ લોંગ બોન. તો ટુ ડ્રો ધ લોંગ બોન આનો અર્થ શું થશે મિત્રો? ટુ ડ્રો ધ લોંગ બોન આપણે આ લેવાનું છે, બરાબર મિત્રો? તો ટુ ડ્રો ધ લોંગ બોન, જ્યારે હું તમને ગુજરાતી સમજાવું મિત્રો, કે જ્યારે મારી બેન વાર્તાઓ એના પોતાના વિશે જ્યારે વાતો કરે છે ને, વેન માય સિસ્ટર ટેલ સ્ટોરીઝ અબાઉટ હર સેલ્ફ શી ઇઝ ઇન્ક્લાઇન્ડ ટુ ડ્રો ધ લોંગ બોન. હવે લાંબુ હાડકું ખેંચવું, આપણને આવું વંચ્યા હોય પણ આનો મિનિંગ શું થાય એ આ ઇડિયમનો એ તમારા માઇન્ડમાં થોડી ટેવ પાડવાની, કે ટુ ડ્રો ધ લોંગ બોન એવું આવે તો આપણે શું કરવાનું મિત્રો? એનો અર્થ થાય અતિશયોક્તિ કરે છે, એક્ઝાઝરેટ. એક્ઝાઝરેટનો સ્પેલિંગ પણ તમે મિત્રો લર્ન કરી નાખજો, એનો ગુજરાતી મિનિંગ થાય અતિશયોક્તિ કરવી. તો જ્યારે મારી બેન એના વિશે વાર્તાઓ કહે છે તો એ હંમેશા અતિશયોક્તિ ભરીને બધી વાતો રજૂ કરે, બરાબર મિત્રો? અતિશયોક્તિ કરી એટલે કોઈ વસ્તુને વધારે પડતી આપણે રજૂઆત કરી હોય એનાથી વિશેષ દેખાડો. હવે આપણે 10 નંબરનું વાક્ય મિત્રો જોઈશું. કોઈ પણ ડાઉટ તમે ના રાખતા મિત્રો, એક એક ઇડિયમ સુધી તમારે એક્ઝામ ઓરિએન્ટેડ બહુ મહત્ત્વ છે, તમારો એક પણ માર્ક કપાય નહીં એક્ઝામમાં. એટલા માટે આ બધી દોડધામ આપણે કરી રહ્યા છીએ મિત્રો. તો બી વિથ અસ, તમારામાં એક પેશન હોવી જોઈએ મિત્રો, કે અમે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, અમને બેનિફિટ થઈ રહ્યું છે, એવું તમારા માઇન્ડમાં પોઝિટિવ વિચારો. અને આ બધું જે મટીરિયલ છે એની અમારો જે ડિસ્ક્રિપ્શન છે એમાં તમને લિંક આપેલી છે, તો યુ કેન ઓલ્સો ડાઉનલોડ ધીસ મટીરિયલ મિત્રો તમારા હોમવર્ક માટે. હવે આપણે 10 નંબરનું વાક્ય મિત્રો જોઈશું કે માય પેરેન્ટ્સ પ્લાન, માય પાર્ટનર્સ પ્લાન એન્ડ સ્કીમ્સ બાઇટ ધ ડસ્ટ ફોર લેક ઓફ પ્રેક્ટિકાલિટી. તો મારા પાર્ટનરના જે પ્લાન હતા ને, બધી યોજનાઓ હતી, એ બધી કેવી થઈ ગઈ? સ્કીમ બાઇટ ધ ડસ્ટ ફોર લેક ઓફ પ્રેક્ટિકાલિટી. એમાં વ્યવહારિકતાનો અભાવ હતો, એના કારણે એને એની કદરથી ના એનું અપમાન થયું. બધી પ્લાન ઇન શોર્ટમાં નિષ્ફળ ગઈ એવા અર્થમાં આપણે વાક્ય આપેલું છે કે માય પાર્ટનર્સ પ્લાન્સ એન્ડ સ્કીમ બાઇટ ધ ડસ્ટ ફોર લેક ઓફ પ્રેક્ટિકાલિટી. તેમાં મિત્રો ટુ બાઇટ ધ ડસ્ટ ઇઝ ઇક્વલ ટુ આર હ્યુમિલિટેડ, બરાબર? આપણે નમતું જોખવું પડ્યું અથવા અપમાન સહન કરવું પડ્યું તો આપણો પ્લાન ફ્લોપ ગયો એવા અર્થમાં કંઈક બોલવું હોય તો બાઇટ ધ ડસ્ટ એ તમારે મિત્રો યાદ રાખવાનો. તો મિત્રો આપણે થોડા આગળ વધીએ છીએ અને એની અંદર એક્સરસાઇઝ નંબર 11 જે તમને આપેલી છે એની અંદર આપણે તમને આપેલું છે ફોર્મેશન ઓફ ધ ફેમિનાઇન નાઉન્સ. હવે તમે ઇંગ્લિશમાં નાઉન જાણો છો મિત્રો, કેટલી પ્રકારના નાઉન છે, બરાબર? એમાં કાઉન્ટેબલ નાઉન છે, અનકાઉન્ટેબલ નાઉન છે, મેસ્ક્યુલાઇન નાઉન, ફેમિનાઇન નાઉન, આ બધું આપણે એક્ઝામ ઓરિએન્ટેડ બહુ કામ લાગે. તો ઘણા બધા નામ એવા છે મિત્રો, બરાબર, કે જેમાં આપણે લર્ન બાય હાર્ટ કરવું જ પડે કે આનું આપણે મેસ્ક્યુલાઇન નામ શું થાય, ફેમિનાઇન નામ શું થાય એ તમને આવડવું જોઈએ મિત્રો. તો આજના સેશનમાં એકદમ આપણે ઇઝી ટોપિક લીધો છે 11 નંબરની એક્સરસાઇઝમાં. તો પહેલું મેં તમને આપેલું છે બક, મેસ્ક્યુલાઇન, એનો ફેમિનાઇનમાં તમારા ચોપડામાં લખી નાખો ડો, ડી ઓ ઈ, એ તમને આવડવું જોઈએ મિત્રો, બરાબર? બકનું ફેમિનાઇન થશે ડો. એ પછી આપણે હોર્સ, હોર્સ તો આપણે એના ફેમિનાઇનમાં મેર થશે, બરાબર મિત્રો? હોર્સ એટલે ઘોડો, તો આપણે ઘોડી બોલવું હોય તો એમએ આર ઈ શબ્દ વાપરવો પડે. એ જ પ્રમાણે ડોંકી માટે તમને આવડે ડોંકી, તો ડોંકી માટે બી મેર શબ્દ યુ કેન યુઝ, બરાબર? ડોંકી માટે બીજી એક ઓપ્શન છે હું તમને પછી આપીશ, બરાબર? છતાં બી એઝ ઓફ ધીસ મોમેન્ટ યુ કેન યુઝ ડોંકીનું જો ફેમિનાઇન નામ પૂછાય તો મેર તમારે લખી દેવાય. એ પછી આપણે આપ્યું છે મિત્રો હાર્ટ, એચ એ આર ટી, હાર્ટ, બરાબર? તો હાર્ટમાં એચ એ આર ટી, તો એનો ફેમિનાઇનમાં આર ઓ ઈ, એ તમારે યાદ રાખવાનું છે. મારી સાથે સાથે લખતા રહો, થોડું યાદ રાખજો. એ પછી એક થોડુંક એક્ઝામમાં જે અવારનવાર પૂછાય છે જી એ એન ડી ઈ આર, એમાં થશે જી ડબલ્યુ એસ ઈ, ગોઝ. એ જ પ્રશ્ન તમને આપેલું છે
કોલ્ટ, તેમાં થશે ફિલી, કોલ્ટનું ફેમિનાઇન નામ થાય ફિલી. એ પછી આપણે શિકારી આવે મિત્રો, હન્ટર, તો હન્ટર એટલે શિકારી. કોઈ લેડીઝ શિકાર શિકાર કરવા જાય તો એને આપણે શું બોલાશે મિત્રો, હન્ટ્રેસ બોલાશે, રાઈટ. એ જ પછી દેશદ્રોહી માટે કયો શબ્દ છે, ટ્રેટર. તો ટ્રેટર શબ્દ આવ્યો તો એમાં ફેમિનાઇનમાં તમારે ટ્રેટરેસ, એ સ્પેલિંગમાં ભૂલ ના થાય એ ધ્યાન રાખજો, TRAITRESS. હવે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ મિત્રો, મોંક એટલે સાધુ થાય. હવે એનું ઓપોઝિટમાં અથવા ફેમિનાઇન નામ નન એટલે સાધ્વી. આ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું જ મિત્રો, તો મોંકનું ફેમિનાઇન નામ થાય નન એટલે સાધ્વી, તમે યાદ રાખજો. એ પછી આપણે સ્ટેગ લીધું છે, સ્ટેગ સાબર, બરાબર, STAG સ્ટેગ. તો એમાં એનું ફેમિનાઇન નામમાં હિન્ડ થશે, રાઈટ મિત્રો, એ યાદ રાખજો. એ પછી આપણે વિઝાર્ડ આવ્યું, હા વિઝાર્ડ, વિઝાર્ડ એટલે શું થાય, જાદુગર અથવા તાંત્રિક હોને એ વાતમાં આપણે બોલાય વિઝાર્ડ, કે જે પોતાની અમુક વિદ્યાઓથી કામ કરતો એને વિઝાર્ડ બોલાય. તો એનું નામમાં થશે વિચ એટલે ડાકણ, WITCH વિચ. આ ખાસ યાદ રાખજો, WHICH અને WITCH બંનેમાં ડિફરન્સ છે મિત્રો, બરાબર, એ તમે ધ્યાન રાખજો. અને પછી કોક સ્પેરો, બહુ ઇઝી છે. તો કોક સ્પેરો પૂછાય તો તમારે હેન્ડ સ્પેરો લખી દેવાનો મિત્રો, બરાબર, હેન્ડ સ્પેરો એ યાદ રાખજો. કોક સ્પેરોમાં આપણે હેન્ડ સ્પેરો લખીશું, બરાબર. એ પછી આપણે લેન્ડલોર્ડ, તો લેન્ડલેડી તમને આવડે જ છે. મેન સર્વન્ટ પૂછાય એક્ઝામમાં તો એનું ફેમિનાઇન નામ મેઇડ સર્વન્ટ થશે, એ યાદ રાખજો. અને જેક એસ પૂછાય, જેક એસ, તો જેની એસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ રીતે જો એક્ઝામમાં આપણને જેક એસ પૂછાય તો જેની એસ તમારે લખવું જ પડે. હવે આમ એકલું જો ડોંકી પૂછાય મિત્રો તો તમે MARE લખશો, મેં ઉપર શીખવાડ્યું પ્રમાણે ચાલે, પણ એક્ઝામમાં જેક એસ પૂછાય તો તમારે જેની એસ એ પર્ટિક્યુલર ખાસ યાદ રાખજો મિત્રો. એ પછી આપણે થોડા આગળ વધીએ તો ફોક્સનું આપણે વિક્સન થાય CR, બરાબર, ફોક્સનું વિક્સન. આ તમે લર્ન બાય હાર્ટ કરી નાખજો. આ ફેમિનાઇન નામ કેવા છે મિત્રો, કે તમારે બે ચાર વખત યાદ કરવા પડશે, લખવા પડશે, તો તમને જલ્દી યાદ રહેશે, રાઈટ. હવે આ એક શબ્દ છે સિમ્પલ, રેમ, RAM, રેમ. તો રેમ એટલે શું થાય મિત્રો, ઘેટો થાય, બરાબર. હવે EWE આનો ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન યુ થાય છે, એનો મિનિંગ શું થાય છે કે EWE યુ સ્ટેન્ડ ફોર ઘેટી, એ યાદ રાખવાનું મિત્રો. EWE યુ એટલે ઘેટી થશે, બરાબર મિત્રો. તો આપણે હા, એ પછી આપણે બીજો શબ્દ જોઈએ, હોસ્ટ શબ્દ બિલકુલ સિમ્પલ, બધાને આવડે છે. હોસ્ટ એટલે ગેસ્ટનું ઓપોઝિટ હોસ્ટ થાય, તમને આવડે છે મિત્રો, બરાબર, હોસ્ટ. તો એમાં આપણે હોસ્ટેસ થશે, HOSTESS, એ યાદ રાખજો મિત્રો, બરાબર. એ પછી આપણે એકદમ સિમ્પલ આવ્યું સર, તો આપણે શું કરીશું, સરનું મેડમ કરીશું, બરાબર મિત્રો, સરનું મેડમ થાય, એકદમ સિમ્પલ છે મિત્રો. તો આ બધા નામ કેવા છે, એક્ઝામમાં તમને અમુક વખતે ઘણા કામ લાગશે મિત્રો. તો આમાં મેં અમુક નામ તમને ઇન્ટેન્શનલી છોડી દીધા છે, એક ઉમેદ સાથે, આશા સાથે, કે તમે એનો મિનિંગ તમે જાતે થોડું હોમવર્કમાં પ્રયત્ન કરી જોજો. અને એ જ પ્રમાણે તમે એક શબ્દ જોશો તો બીજા બી તમારે ઘણા શબ્દો તમને એ બાને જોવા મળશે, તમારું હોમવર્ક કોન્ફિડન્સ તમારો વધારશે મિત્રો, તો બરાબર. તો આપણે આ જે બે એક્સરસાઇઝ આજના સેશનમાં આપણે લીધી, બરાબર, એનીમાં પહેલાંમાં મેં તમને ઇડિયમ્સ પ્રિસિસ શીખવાડ્યા મિનિંગ સાથે, અને બીજામાં આપણે 11 નંબરની એક્સરસાઇઝમાં મેસ્ક્યુલાઇન નાઉન, ફેમિનાઇન નાઉન. તો મિત્રો આપણે ઘણું બધું શીખવું છે, અને નાઉનનો, પ્રોનાઉનનો, એડજેક્ટિવ, એડવર્બ, આર્ટિકલ, પ્રેપોઝિશન, કન્જંક્શન, ઇન્ટરજેક્શન, આ બધા જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે મિત્રો, એના અમારા સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયોઝ બી આવી રહ્યા છે મિત્રો. તો ડોન્ટ ફીલ કન્ફ્યુઝ. અને અમારા આ બી જે એસાઇનમેન્ટ છે એમાં અમે વી આર ઇન ધ મૂડ ટુ કવર એઝ મેની ટોપિક્સ એઝ પોસિબલ. તો મિત્રો ગેટ રેડી, તમને આર્ટિકલનો અને પ્રેપોઝિશનનો સરસ ટોપિક હવે પછીના બધા સેશનમાં સ્ટેપ બાય સ્ટેપ આવી રહ્યો છે, જે તમારી એક્ઝામમાં બહુ કામ લાગશે. તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં જે બે ટોપિક છે બહુ અગત્યના છે, પ્રેપોઝિશન, બરાબર, એ મિત્રો યાદ રાખજો. અને બીજું આપણે લઈ લેવાય કે તમારું જે છે ને સિમ્પલ ઇન્ટરજેક્શન, ઇન્ટરજેક્શન એ લોકો લાઇટ મૂડમાં લે, પણ અમે એને હાઈ વેટેજ આપી, અને એ ટોપિક બી અમે અહીંયા લીધો છે, અને પ્રેપોઝિશન બી લીધો છે,
ઇવન અમે આર્ટિકલ કવર કરેલા છે. તો બી વિથ અસ એન્ડ ડોન્ટ ટ્રાય ટુ મિસ અ સિંગલ વિડીયો. મિત્રો, આજે આખી લિંક તમને મળી રહી છે એ કયા મૂડમાં છે કે તમારી એક્ઝામનું રિઝલ્ટ આવે, એઝ ઇફ કે આપણે ટ્યુશનમાં ક્લાસીસમાં જોડે જ બેઠેલા છીએ, એ ભાવથી અમે લોકો અમને પીરસી રહ્યા છીએ. બરાબર મિત્રો, તો આજના સેશનમાં આપણે લેટેસ્ટ સ્ટોપ હિયર એન્ડ આઈ એમ શ્યોર કે જે મેસ્ક્યુલાઇન ફેમિનાઇનના 30 નામ મેં તમને શીખવાડ્યા એમાં જે નામ બાકી રહી ગયા છે એ તમે તમારી જાતે કરજો મિત્રો. હવે બીજી એક મિત્રો તમે ખાસ રિક્વેસ્ટ છે કે યુ કેન ડાઉનલોડ ઓલ ધી સ્ટડી મટીરિયલ, અમારા જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાં. અને મિત્રો, એક વસ્તુ છે કે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં લોકો ફોર્મ ભરતા હોય છે, પીએસએની એક્ઝામ હોય, પીએની એક્ઝામ હોય, બરાબર મિત્રો, અથવા જીપીએસસી ક્લાસ 1 ઓફિસરની એક્ઝામ. તો દરેક એક્ઝામ માટે અમારું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ અમે તમને આપવા તૈયાર છીએ મિત્રો. વી નીડ યોર સપોર્ટ, બસ તમે થોડી મહેનત કરો, બી વિથ અસ. અને એક વસ્તુ કે અમુક છોકરાઓ દે વોન્ટ ટુ સેટલ ઇન કેનેડા, અમેરિકા, બરાબર મિત્રો, ઓસ્ટ્રેલિયા કોઈ સેટલ થવા માગે છે, તો એના માટે પણ મિત્રો અમે તમને ડેફિનેટલી ટોપમાં ટોપ આઈલેટ્સ માટે સજેશન આપી શકીએ એમ છીએ, ગાઈડન્સ આપી શકીએ એમ છીએ. અને એના માટે ડિસ્ક્રિપ્શનની લિંકમાં અમારો કોન્ટેક્ટ નંબર છે. જે લોકોને આઈલેટ્સની એક્ઝામ આપવાની ઈચ્છા હોય, અથવા ઓસ્ટ્રેલિયા સેટલ થવું હોય, અથવા ટોફિલની એક્ઝામ આપવી હોય, સેટની એક્ઝામ આપવી હોય, જીઆરઈની એક્ઝામ આપવી હોય કે જીમેટની એક્ઝામ આપવી હોય, દે એવરી વન ઇઝ વેલકમ. એવરી વન ઇઝ પર્સનલી રિક્વેસ્ટેડ ટુ કોન્ટેક્ટ ઓન ધીસ નંબર જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે મિત્રો. બરાબર, એ કોન્ટેક્ટ પર અમારો કોન્ટેક્ટ કરવાથી તમને બેસ્ટમાં બેસ્ટ તમને ઓપ્શન આપીશું અમે એ એક્ઝામ, હાઉ ટુ ગો થ્રુ દેટ એક્ઝામ સક્સેસફુલી ઇન ધ ફર્સ્ટ એટેમ્પ મિત્રો. બરાબર મિત્રો, તો આપણે આજના સેશનમાં અહીંયા અટકીએ છીએ. તો ફ્રેન્ડ, ડીડ યુ લાઈક ધીસ વિડીયો? આઈ એમ શ્યોર યુ વુડ હેવ એન્જોયડ વોચિંગ ધીસ વિડીયો. ડુ લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ, એન્ડ ડુ ઇન્ફોર્મ યોર ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એન્ડ વેલ વિશર્સ અબાઉટ અવર વિડીયોઝ. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર એન્ડ મોર અપડેટ્સ ફ્રેન્ડ. That present we are departing with the hope to meet in our next session. In the meanwhile friend, bye.